જોઈએ તેના પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 30, સમમૂલક અંગો એટલે શું, ઉદાહરણ આપો. જો સમમૂલક અંગો છે એનું બીજું નામ છે રચના સદસ્ય અંગ. ટોટલ આપણે ધોરણ 10 ની અંદર બે વસ્તુ ભણવાની આવે છે, એક તો રચના સદસ્ય અને બીજું છે કાર્ય સદસ્ય. ઓકે, રચના સદસ્ય એનું બીજું નામ છે સમમૂલક. બેમાંથી કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે, ચેપ્ટર નંબર 9 નો આ ક્વેશ્ચન છે અને તમને બોર્ડની અંદર 2 માર્કનો આ પૂછાય છે. ઓકે, સમમૂલક અંગ રચના સદસ્ય અંગ. પહેલા તો આપણે એને ડેફિનેશન કરીએ. રચના સદસ્ય એટલે શું થાય, તો કે રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા હોય. રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા લક્ષણો ધરાવતું હોય તેને શું કહેવાય છે, તો કે રચના સદસ્ય અંગો કહેવાય છે. જો બાજુમાં આપેલો ફોટોગ્રાફ્સ આપણે જોઈએ, જેની અંદર દેડકો, આ જે પેલું આપેલ છે દેડકાનું અગ્ર ઉપાંગ છે, તેના પછી ગરોળી, તેના પછી પક્ષી અને તેના પછી મનુષ્ય, આ બધાના અગ્ર ઉપાંગો અહીં આપેલા છે. બધાની રચના આપણે અલ્ટરનેટ અમુક અંશે સેમ દેખાય છે. અહીંયા રચનાની વાત કરેલી છે, એ કેવી રચના, તો કે અંતસ્થ રચના. અંતસ્થ રચના બધાની સેમ આપણને દેખાય છે. જો ઉપર એક હાડકું છે, વચારે હાડકું છે અને પછી અલગ 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 ઉપાંગો નીકળે છે, સેમ આ બધાની અંતસ્થ રચના સરખી છે. તો આ બધા એકાબીજાના કેવા કેવા છે, તો કે એકાબીજાના રચના સદસ્ય અંગો કહેવાશે. ફરી એકવાર ઉદાહરણ આપું તમને. ઉદાહરણનો પણ 1 માર્ક હોય છે અને 1 માર્ક હોય છે તેની ડેફિનેશનનો. ટોટલ આ ક્વેશ્ચન આપણને 2 માર્કનો પૂછાય છે. દેડકો ઉભયજીવી પ્રાણી છે. ઓકે, બધાનું કાર્ય અલગ અલગ થશે, રચના સમાન થશે. ગરોળી સરીસૃપ, ત્યારબાદ છે પક્ષી, વિહગ, ત્યારબાદ છે મનુષ્ય, સસ્તન. જો આ જે બાજુમાં મેં કાઉન્સમાં લખેલા છે એના વર્ગ છે, તમારે ધોરણ 9 ની અંદર આવેલું હશે ભણવામાં, ચેપ્ટર નંબર 7 માં. ઓકે, દેડકાનો વર્ગ છે ઉભયજીવી. હવે દેડકાનું અગ્ર ઉપાંગ શું કામ છે, તો કે દેડકાના અગ્ર ઉપાંગનું કામ છે કૂદકા મારવા માટે. ઓકે, ગરોળીનું અગ્ર ઉપાંગ દિવાલ પર ચાલવા માટે. પક્ષીની પાંખ ઉડવા માટે. અને મનુષ્યનો અગ્ર ઉપાંગ એટલે કે મનુષ્યનો હાથ કાર્ય કરવા માટે. હવે જો બાજુમાં આપેલા ફોટામાં બધાની રચના આપણને સેમ દેખાય છે, પરંતુ બધાના કાર્યની આપણે વાત કરી તો બધાના કાર્ય અલગ અલગ છે. એટલા માટે જ એને શું કહેવાય છે, તો કે આને રચના સદસ્ય અંગો કહેવાય છે. રચનાની દ્રષ્ટિએ સમાન છે. જો આ બધા જ રચનાની દ્રષ્ટિએ કેવા છે, તો કે સમાન છે, પરંતુ કાર્યની દ્રષ્ટિએ બધા કેવા છે, તો કે અલગ 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 છે. એટલા માટે જ રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ, એને શું કહેવાય, તો કે સમમૂલક અંગો અથવા તો રચના સદસ્ય અંગો કહેવાય છે. ફરી એકવાર ધ્યાન દઈ દેજો, રચના સદસ્ય અંગ ઉદાહરણ સાથે, રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા અલગ અલગ, એને કહેવાશે સમમૂલક અથવા તો રચના સદસ્ય અંગો. એની અંદર એક્ઝામ્પલ એટલા છે, દેડકો, ગરોળી, પક્ષી અને મનુષ્ય. જો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે આ બધાની અંતસ્થ રચના સમાન છે, તો આ કોઈ એક સામાન્ય પૂર્વજમાંથી બહાર આવેલા હશે, સામાન્ય પૂર્વજમાંથી ઉદ્ભવેલા હશે, સામાન્ય પૂર્વજની અંદર ઉદ્વિકાસ થઈ અને આ બધાનો ઉદ્ભવ થયો હશે. કોનો, તો કે આ જે દેડકો છે, ગરોળી છે, પક્ષી છે, મનુષ્ય છે, આ બધાનો કોઈ એક સામાન્ય પૂર્વજ હોવો જોઈએ. ઓકે, સમમૂલક અંગ બીજું નામ છે રચના સદસ્ય અંગ. રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ, પણ કેવી રચના, અંતસ્થ રચના. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો?